वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने टेक्नोलॉजी, प्रकरण नंबर 10 गुरुत्वाकर्षण। सौथी पहला पाठ नंबर 10 नी अंदर पाठनी रूपरेखा में नजर फेरवीए तेमां पहलो टॉपिक छे आपणो गुरुत्वाकर्षण। गुरुत्वाकर्षण में बे अलग अलग टॉपिक, जेमां गुरुत्वानो सार्वत्रिक नियम अने बीजू गुरुत्वाकर्षणना सार्वत्रिक नियमनू महत्व। बीजो टॉपिक से मुक्त पतन, जेमा गुरुत्व प्रवेग जीना मूल्य की गणतरी करवानी छे अने पृथ्वीना गुरुत्वीय बळनी अछा हेठळ पदार्थोनी गति विषे बात करवानी छे। त्रीजो टॉपिक से द्रव्यमन एटले के द विषे समझूती। चौथो टॉपिक वजन एटले के पदार्थनू संदर्भ पर वजन। पांचमो टॉपिक से धक्को अने दबाण, जेमा अलग अलग घना बधा टॉपिक्स छे, जेम के तरल में दबाण, उत्पत्तता, शा माटे पानीनी सपाटी पर राखवामां आवता पदार्थो तरे छे अथवा तो डूबी जाय छे। त्यार पछीनो टॉपिक आर्किमिडीजनो सिद्धांत अने अंतिम टॉपिक छे सापेक्ष घनता। तो एमां सौथी पहेला आपणे पाठमां प्रस्तावना विशे वात करीए। तो प्रश्न नंबर से एक के गुरुत्वाकर्षण बल जेमा जवाबदार होय तेवी सामान्य कुदरतनी घटनाओ जणावो। तो पहलो प्रश्न आपणने विद्यार्थी मित्रों ए थाय के गुरुत्वाकर्षण बल एटले शुं, सौप्रथम कोने वात करी। तो काल्पनिक वात तो आधारित छे ज, परंतु न्यूटन नामना वैज्ञानिके गुरुत्वाकर्षण विषे सौ प्रथम ख्याल आप्यो। अने गुरुत्वाकर्षण एटले शुं तो डेफिनेशन आप्युं होय तो कही शकाय के विश्वमां द धरावता कोई पण बे पदार्थो एकबीजाने आकर्षे छे, आ आकर्षण बळने गुरुत्वाकर्षण बळ कहेવામાં આવે છે। વિશ્વમાં કોઈ પણ બે પદાર્થ એવા લેવાના કે જે બંને પદાર્થો દ ધરાવતા હોય અને જે એકબીજાને શું કરતા હોય છે, આકર્ષિત થતા હોય છે, આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે। ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ કહેવામાં આવે છે। તો એ વાત કરીએ કે પૃથ્વી આકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરી ભ્રમણ કરતી હોવા છતાંય તેના પર રહેલા આપણે પડી જતા નથી। બીજો ટોપિક છે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે। પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર જ પડે છે। તો આ દરેક મુદ્દાનું સોલ્યુશન, આના થવાનું પાછળનું કારણ માત્ર ને માત્ર એક જ વસ્તુ છે, જે ગુરુત્વાકર્ષણ બળ। વિદ્યાર્થી મિત્રો, આપણે નાના હતા ત્યારે આપણને ખબર છે કે દોરી વડે એક પથ્થરને બાંધી અને ગો સકડાના મારફતે આપણે ફેરવતા હતા, કન્ટિન્યુ તે પોતાની વર્તુળાકાર ગતિમાં છે, એ ઘૂમતા હોય છે। એટલે કે એકબીજા ઉપર એ આકર્ષિત બળ આધારે તે પોતાની ધરી ઉપર પણ પરિક્રમણ કરતા જોવા મળતા હોય છે। તો એવી રીતે પણ કહી શકાય આપણે કે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એ એકબીજાને ફરતા છે, તે પરિભ્રમણ કરતા જોવા મળે છે। સૂર્ય પોતાની જગ્યા ઉપર સ્થિર છે, જ્યારે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ છે, એ પરિક્રમણ કરતો જોવા મળે છે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 2, સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે ત્યારે પૃથ્વીનો ઉગ્ર ચંદ્ર અને પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે, એ બંને કિસ્સાઓમાં એક જ પ્રકારનું બળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે? તો બંનેના ગતિપથ શા માટે ભિન્ન છે? સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે અને તેના પર માત્ર પૃથ્વીનું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। પરિણામે સફરજન સૂર્યપથ પર ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, અર્થાત સફરજન મુક્ત પતન કરે છે, કારણ કે
પૃથ્વી અને સફરજનની બે વસ્તુની વાત થાય છે અને બંને દળ ધરાવે છે. તો એકબીજા પર આકર્ષિત બળ લાગે છે, એકબીજાને આકર્ષવા માટેનું બળ લાગે છે. તો પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું આકર્ષવાનું બળ છે ખૂબ જ નહિવત કહી શકાય, તેથી પૃથ્વી છે સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે. પણ ચંદ્રના કિસ્સામાં તેમ નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી, તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગને લંબરૂપે છે, અર્થાત પૃથ્વી તરફ છે. એટલે કે વાત કરવામાં આવે તો ચંદ્રનો પ્રારંભિક જે બળ છે તે શૂન્ય નથી, તે જે તે સ્થિતિ ઉપર લાગુ પડતું હોય તે પ્રકારનું તે પૃથ્વી સાથે છે બળ લગાડે છે, એટલે કે લંબરૂપે બળ લગાડે છે. તેથી પૃથ્વી તરફ છે તે કન્ટિન્યુ પોતાની ગતિ છે ચાલુ રાખે છે. તેથી કહી શકાય કે ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે, તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્રગામી એટલે કે કેન્દ્ર તરફ લાગતું બળ પૂરું પાડે છે. જે હમણાં જ આપણે ઉપરોક્ત વાત કરી તેમ કે આપણે જે દોરી અને પથ્થર વડે બાંધીએ છીએ, જેમ કન્ટિન્યુ ચક્ર ફરતું હોય છે, જેમ કેન્દ્રથી બળ ઉદ્ભવીએ તેવી રીતે અહીં તે જરૂરી કેન્દ્રગામી બળ છે તે લાગુ પડે છે. હવે વાત કરીએ તો પ્રશ્ન નંબર 3, બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાંય પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી, કેમ આવું? પ્રશ્ન થાય આપણને 100% વાત છે. બંને પદાર્થ એકબીજાને આકર્ષિત છે, એકબીજાના દળ ધરાવે છે, તો માત્ર પૃથ્વી તરફ જ પદાર્થ કેમ આકર્ષિત થાય છે, પૃથ્વી એ પદાર્થ તરફ આકર્ષિત કેમ થતી નથી? તો કહી શકાય અહીંયા કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર. તો સાહેબ ત્રીજો નિયમ એટલે? તો આપણે અભ્યાસ કરી ગયા પાઠ નંબર 9 અંદર કે જ્યારે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તથા જુદા જુદા પદાર્થો પર બળ લાગે છે, જ્યારે સમાન હોય ત્યારની વાત છે, પરંતુ અહીંયા એકબીજાનું બળ છે એ અસમાન છે. એટલે કે સફરજન છે તે પૃથ્વીને ખૂબ જ ઓછા બળથી આકર્ષિત કરે છે, તેવી જ રીતે વિરુદ્ધની વાત કરીએ તો પૃથ્વી સફરજનને ખૂબ જ વધારે બળથી આકર્ષિત કરે છે. તેથી દરેક વસ્તુ છે એટલે કે સફરજન છે તે પૃથ્વી તરફ આકર્ષિત થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વી જેટલા બળથી સફરજન પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી સફરજન પૃથ્વીની પોતાની તરફ આકર્ષે છે. હવે ન્યૂટનના ગતિના બીજાના અનુસાર વાત કરીએ તો બળ ઇઝ ઇક્વલ ટુ દ ગુણ્યા પ્રવેગ. અહીંયા જો પ્રવેગને આપણે વિદ્યાર્થી મિત્રો કરતા બનાવવામાં આવે તો દ છે તે પહેલી બાજુ જોતાં મલ્ટીપ્લેશનમાંથી ડિવાઇડ બાય થઈ જશે, એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જોવા મળશે, એટલે કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં દ. વાત કરીએ આગળ તો તેનો અર્થ આપેલા મૂલ્યના બ માટે પદાર્થમાં ઉદભેલા પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે સમાન બળ એફ માટે પ્રવેગ સમપ્રમાણ 1/10 એટલે કે એ સમપ્રમાણ 1/m. હવે પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. પૃથ્વીનું જે દળ છે તે સફરજનની જે સાપેક્ષમાં કહી શકાય તો ઘણું બધું વધારે છે, એટલે કે સફરજનનું દળ એની સામે તેને અવગણી શકાય તેવું પણ કહેવામાં આવે. તેથી પૃથ્વીના ઉદભવેલો પ્રવેગ ખૂબ જ ઓછો હોવાથી અનુભવાતો નથી, તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી. પણ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ જ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે પૃથ્વીનું જે દળ છે એ સફરજનના દળ કરતાં ઘણું બધું વધારે છે. તેથી જ કહી શકાય
કે સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ જ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. હવે આપણે ખાસ વાત કરીએ કે પ્રશ્ન નંબર 4 ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ખૂબ જ અગત્યનો સવાલ, તેમાંનો એક સવાલ છે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ. જે હમણાં જ વાત કરી કે વિશ્વના પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે, એટલે કે અહીં આપણે નિયમ વિશે વાત કરીએ તો કહી શકાય કે બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ બળની દિશા બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં જ હોય છે. સાહેબ ઘણું બધું લોંગ લાગે છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગાણિતિક સ્વરૂપમાં જો વાત કરીએ તો બહુ એ ટૂંકું થઈ જશે કે બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ, એટલે કે પદાર્થ એ અને પદાર્થ બી વચ્ચે આકર્ષાતું બળ અને તેમની વચ્ચેના અંતર, એટલે કે તેમની વચ્ચેનું અંતર અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર જોવા મળે છે, એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે વર્ગ એટલે કે એ બંનેનું વચ્ચેનું અંતર છે ડી, એનો વર્ગ એટલે કે ડી સ્ક્વેર. તો આ વાત કરવામાં આવે તો આ બે બળની દિશાને જોડતી રેખા દિશા દર્શાવે છે, એટલે કે કહી શકાય કે એક બળ છે તેના ગુરુત્વાકર્ષણ જી અને બે પદાર્થો એટલે કે એક એમ પદાર્થ અને બીજો એક સ્મોલ એમ પદાર્થ, તો એ બંનેનું સમપ્રમાણ ગણવાનું છે અને તેમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કહી શકાય તો ડીનો સ્કેર, એટલે કે બંને વચ્ચેનું અંતર છે ડી તો એનો વર્ગનો વ્યસ્ત પ્રમાણ. તો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ધારો કે કોઈ પણ બે પદાર્થો એ અને બીના બળ દળ અનુક્રમે એમ અને એમ જોવા મળે છે. આ પદાર્થો કેન્દ્રને જોડતી રેખા C1 અને C2 છે. આપણને ખબર છે કે C1 અને C2 કેન્દ્રને જોડતી જે રેખાઓ જોવા મળે છે તે તો C(C2)D એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 રેખાની દિશામાં જ જોવા મળે છે. બળ એટલે કે ફોર્સ જે લાગે છે તે ધારો કે આકૃતિમાં બતાવ્યા મુજબ F છે. તો હવે તેને અનુલક્ષીને આપણે વાત કરીએ તો ન્યૂટનના ગતિના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું બળ F અને તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ન્યૂટનના ગતિનો જે નિયમ છે તેમાં વાત કરી કે બે પદાર્થો વચ્ચે જે બળ લાગે છે એટલે કે જે F છે તે અને તેમના જે દળ લીધા છે કેપિટલ M અને સ્મોલ M તે બંને એકબીજાના કેવા છે તો કે સમપ્રમાણ છે. તો કહી શકાય કે F સમપ્રમાણ M(m). સમીકરણ 1 નામ આપો. આ બંને પદાર્થો વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે બ છે તે અંતર સાપેક્ષમાં કઈ રીતનું કામ કરે છે તો એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો F = એટલે કે F સમપ્રમાણ 1/D² જેને સમીકરણ આપણે 2 નામ આપીએ વિદ્યાર્થી મિત્રો. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી જોઈ શકીએ છીએ કે બંનેની ડાબી બાજુએ F આપેલું છે અને જમણી બાજુએ M(m) અને 1/D². તો એક બાજુ બંનેની સમાન છે એટલે કે F = F થઈ શકે. તો હવે કહી શકાય કે F એટલે કે M(m) અને છેદમાં D² જે સમીકરણ આપણે 1 અને 2ના મુજબ આપણે ગણતરી કરી શકાય. તેથી કહી શકાય અહીં આપણે સમપ્રમાણને આપણે જીના દળના અસંક લેવામાં આવે એટલે કે ગુરુત્વાનો સાર્વત્રિક નિયમ અસંક લેવામાં આવે તો સમપ્રમાણને દૂર કરી અને બરાબર જી પણ દર્શાવી શકાય. તો કહી શકાય કે F = G સમપ્રમાણને આપણે શું કર્યો, દૂર કર્યો. કારણ કે શા માટે, કારણ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં જે અસંક લેવામાં આવે છે તે G છે, ગુરુત્વાકર્ષણ બળ.
એમ ઇન્ટુ એમ છેદમાં ડીનો સ્ક્વેર, જે કહી શકાય કે આપણું સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ દર્શાવી શકાય છે. તો જ્યાં જી છે તે સમપ્રમાણતાનો અસાંગ છે અને જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિશાંક કહેવામાં આવે છે. અહીં સમીકરણ 4 છે, ન્યૂટનના ગુરુત્વના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.